સુખદ આશ્ચર્ય એ થાય કે ભગત સાહેબને નિમિત્તે આ પ્રકારના પ્રકલ્પો કરવા એ કદાચ મારી જાણકારી ઓછી હશે, પણ હું માનું છું કે ભારતમાં પણ દુર્લભ છે. એટલે ભગત સાહેબની સ્મૃતિમાં આ પ્રકારની યોજના કરવી અને પછી યોજકો પડદા પાછળ જતા રહે, એટલે એ વાત આપણને બહુ સ્પર્શે એ પ્રકારની છે. આજે સૌથી મોટી કટોકટી આપણી ભાષાની છે અને કદાચ જો પ્રજા જાગૃત ન થાય તો આપણી ભાષાનું શું થશે એ ખબર નથી. એટલે એક જમાનામાં કહેવાયું કે સુસા પૈસા ચાર, તો આપણે એ જે કહેવત છે એને આપણે ફેરવી નાખવી પડે અને એ રીતે આપણે આપણા જે કાર્ય છે એ કાર્ય કરવા પડે. એટલે શિક્ષક તરીકે ખાસા વર્ષો કામ કર્યું, ત્યારે વિદ્યાર્થીઓને હું એમ જ કહેતો હતો કે જુઓ, તમને અંગ્રેજી ના આવડે તો ચિંતા નહીં, તમને એક ભાષા આવડવી જોઈએ. એ જો ભાષા આવડશે તો બધી ભાષાઓ તમે શીખી શકશો, પણ જો ગુજરાતી જ નહીં આવડે તો તમે શું કરી શકશો. એટલે ગુજરાતી ઉપર ભાર મૂકવાની મોટી વાત હતી અને એ બધા વિદ્યાર્થીઓને અને હું તો અધ્યાપકોને પણ કહું કે તમે ગુજરાતીના શિક્ષક છો તો સૌથી પહેલાં તમે ગુજરાતી સાહિત્ય વાંચો, પછી ભારતીય સાહિત્ય અને પછી વિદેશી સાહિત્ય. જ્યાં સુધી ગુજરાતી સાહિત્ય આત્મસાત નહીં કર્યું હોય ત્યાં સુધી આપણે ગુજરાતીના વિદ્યાર્થી તરીકે આપણે લાયક નહીં બનીએ. એટલે આવી એક ભૂમિકા મનમાં રાખીને તે હું ચાલ્યો. એટલે ભગત સાહેબની સ્મૃતિમાં દર 3 મહિને આ પ્રકારના વ્યાખ્યાન ગોઠવવા અને યોગ્ય વક્તાઓને બોલાવવા, એમાં પણ આપણી ખેલદીલી એ કામ કરી જતી હોય છે અને આપણે સ્વીકારીએ કે આપણા આ કવિ માત્ર કવિ ન હતા, માત્ર વિવેચક ન હતા, પણ એક મોટા જાગૃત પ્રહરી હતા. અને એમનું એક કથન મને બહુ સ્પર્શી ગયું, એટલે એ કથન હું અહીં રજૂ કરું. આપણા યુગમાં આસુરી અર્થતંત્રો અને રાજસી રાજતંત્રોને કારણે બૌદ્ધિકતાવાદ પદભ્રષ્ટ થાય અને ભૌતિકવાદ પ્રતિષ્ઠિત થાય. એકાંગી માનવ, તંત્ર માનવ, સમૂહ માનવ, યંત્ર માનવ આદિ રૂપે મનુષ્યનું અમાનુષીકરણ થાય. મનુષ્યના સ્વતંત્ર વ્યક્તિત્વ અને વ્યક્તિ સ્વાતંત્ર્યનો નાશ થાય. વિચાર
સ્વાતંત્ર્યનો પણ રાસ થાય, સમગ્ર જગતમાં, સમગ્ર માનવ જગતમાં, એના તાત્વિક અર્થમાં જ નહીં પણ એના સામાન્ય અર્થમાં પણ અટુલાપણું, એકાકીપણું એ સર્જક માત્રનો અનુભવ હોય એ મહાન ચિંતાનો વિષય કહેવાય. ખેર, આપણે ભારતીય સાહિત્ય વિશે આવીએ તો ભારતીય સાહિત્ય અને ભારતીય કળા એમાં કશું જ નથી એવું અંગ્રેજોએ વારંવાર જગતને અને ભારતની પ્રજાને તે દેખાડ્યું. આપણે મેક્સ મુલરને તો બહુ માથે મૂક્યો. એ મેક્સ મુલરે એની પત્નીને લખેલા પત્રમાં જણાવ્યું કે તને ખબર છે હું આ શા માટે અનુવાદો કરાવું છું વેદના, જેથી દુનિયાને ખબર પડે કે ભારતીય પ્રજા કેટલી જંગલી છે. એમની જે સાહિત્ય પ્રીતિ, કળા પ્રીતિ કેટલી નીચી છે એ હું તમને જગતને બતાવવા માગું છું. અને એ લોકો તો માનતા હતા કે વેદકાળથી માંડીને અત્યાર સુધીનું જે સાહિત્ય છે એ સાહિત્ય અમારી અભ્રયના 10 પુસ્તકોની બરાબર પણ ના આવે. તો આટલી હદે આપણને પતનોન્મુખ કરવા એ એમનો એક આદર્શ હતો. અને એ આદર્શ રોબર્ટ ક્લાઇવ જેવા આવે એટલે બહુ સરળતાથી એ પાસ થઈ જાય. પણ ભારતીય સાહિત્ય કે ભારતીય કળા એને એક બે માણસો મળ્યા. એક મળ્યા ઝીમર, અને એ ઝીમરે ભારતીય કળા વિશે અદ્ભુત ગ્રંથો પ્રગટ કર્યા. અને બીજા મળ્યા એકે વોર્ડર, અને એકે વોર્ડરે ભારતીય જે સાહિત્ય છે, ભારતીય સાહિત્ય વિવેચન છે એને એકદમ ઊંચી પાયરીનું ગણાવ્યું. આપણે મોટાભાગના તો તમે નામ જાણો છો, સુઝાન લેંગર. એ લેંગરે પણ કહ્યું કે નાટક વિશે આખી દુનિયામાં સૌથી ઉત્તમ જો લખાયું હોય તો ભારતમાં. એટલે આ જે ભારતીયતા, એ ભારતીયતા શું છે એની ઓળખ આજના વિદ્યાર્થીને કરવી પડે એ થોડી કપરી મનોદશા કહેવાય. ૧૮૫૭ એ વર્ષ બહુ વિશિષ્ટ હતું. એક બાજુ દુનિયાભરની કવિતાને પ્રભાવિત કરનાર બોદલેર આવ્યો, અને એ બોદલેરે ફ્લાવર્સ ઓફ ઇવિલ નામનો કાવ્ય સંગ્રહ આપ્યો. એ જ વર્ષે માદામ બોવારી એનું પ્રકાશન થયું. એ જ વર્ષે ભારતમાં વિપ્લવ થયો. એ જ વર્ષે ભારતમાં 3 યુનિવર્સિટીઓની સ્થાપના થઈ, અને એ યુનિવર્સિટીઓની સ્થાપનાને કારણે ભારતીય પ્રજાને પોતે કોણ છે એનું એક ભાન થયું. યુનિવર્સિટી દ્વારા અંગ્રેજી શિક્ષણને કારણે જ આપણું પતન નથી થયું. અંગ્રેજી શિક્ષણે ઘણું બધું આપણને આપ્યું પણ આપણે એનો વિચાર કરીને એ ગ્રહણ કરવું પડે, અને તો જ આપણે તે કદાચ તે દુનિયામાં માથું ઊંચું રાખી શકીએ.
અને નવલકથાનું સ્વરૂપ ભારતમાં આવ્યું કદાચ જરા જુદી રીતે કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે નવલકથાને કારણે જે વાચક હતો ને એ ઘરકુકડો બન્યો, ઘરના ખૂણામાં બેસીને એને વાંચવાનું આવ્યું. અને બીજું, એ વાંચી શકે એટલે એને વાંચતા આવડવું જોઈએ, એટલે જે સ્વરૂપ આવ્યું તે સ્વરૂપ ભારતીય સાક્ષરો માટે આવ્યું. અને જો તમે વાંચતા ના આવડ્યું હોય તો નવલકથાનું શું કરીશું? એટલે સમૂહ જે અનુભવ હતો એ હવે આપણા એકલાનો વ્યક્તિગત અનુભવ બન્યો અને ભારતીય નવલકથાઓ એ ક્યારેક એવું પણ બને કે પ્રચાર માટે લખાય. દાખલા તરીકે આજ 1857માં ભારતની પહેલી નવલકથા યમુના પર્યટન મરાઠીમાં લખાઈ, શુદ્ધ તે પ્રચાર હતો. એમાં વિધવાનું લગ્ન કેમ ન થાય, બસ એટલે વિધવાનું પુનર્લગ્ન થવું જ જોઈએ, અને એ જો પુનર્લગ્ન ન કરી શકે તો એની હાલત કેવી થાય, એ પેલા બાબા પદ્મનજી યમુના પર્યટનના લેખક એને મનમાં હતું. એટલે એને તો કહ્યું કે નહીં, આ થવું જ જોઈએ. એટલે જે નાયિકા છે એ નાયિકા વિધવા થઈ, અને જૂના જમાનાના લોકોને યાદ હશે કે વિધવા સ્ત્રી વાળ રાખી ન શકે એટલે કેશ લુંચન એવો એક શબ્દ આવ્યો, એટલે કેશ લુંચન કરીને એમણે જીવવું પડે. અને કેટલીક વખત એવું પણ બને કે સ્ત્રી લપસી પડે, અને એવી લપસી પડેલી સ્ત્રીઓ ક્યાં જાય? એટલે એમણે વ્યભિચારની જે દુનિયા છે એમાં ડગ માગવા પડે. તો આ પ્રકારનું થવાનું કારણ શું હતું? વિધવા વિવાહ ન થાય તે. એટલે વેદમાં પણ આપણા જે પંડિતો હતા એમણે ખોટી રીતે તે વેદનો આધાર ના લીધો. વેદમાં પણ છે, સતી થવા નીકળેલી સ્ત્રીને ઋષિ કહે છે કે તું પાછી આવ અને પ્રજાને જન્મ આપ, જો તું નહીં આપે તો આપણું શું થશે? એટલે આ તો વેદમાં પણ સ્વીકારાયું છે, પણ આપણે ન કરી શક્યા. અને જુઓ, ગોવર્ધનરામ જેવા ગોવર્ધનરામ પણ કુમુદ સુંદરીને પરણાવી ન જ શક્યા. એની સામે રમણભાઈ નીલકંઠ તો શુદ્ધ સુધારક, એટલે એમણે તો માનેલું કે સ્ત્રી જાતિનો એવો, સ્ત્રી જાતિની અવદશા નિવારવાને એવો હુતાસન પ્રગટાવીશું. એટલે પેલો જગદીપ અને વીણાવતી એ બેનું લગ્ન કરાવી દીધું. પેલી વીણાવતી હતી એ બાળ વિધવા હતી, ભલે કણાનો ભોગ અપાય પણ મારે આ જ કરવું છે. એટલે રમણભાઈએ તો એ તે કામ કર્યું જ. અને જે દિવસોમાં નંદશંકર મહેતાની કરણ ઘેલો આવી, એ દિવસોમાં ગુજરાતને સામે છેડે સાવ પેલી બાજુ પૂર્વમાં આવ્યા બંકિમચંદ્ર. અને એ બંકિમચંદ્રે
दुर्गेश नंदिनी नामनी नवलकथा लखी इतिहास तो थोड़ो आधार वधारे नहीं अने दुर्गेश नंदिनी लखी ने एवं कहवाय के एमने एक नवु प्रस्थान कर्यु। भोळा भाई पटेले कहू के आ नवलकथा ए भारतीय नवलकथानो राजमार्ग बनी गई। एटले आ दुर्गेश नंदिनी अने ए नंदिनीनी साथे एमां शुं थयुं के ऐतिहासिक नवलकथा अने साथे साथे प्रणय कथा आ बेनो समन्वय थयो एटले बंगाळना वाचको मुग्ध थई गया अने एमनी मुग्धताने वळ चढ़ावा माटे बे व्यक्ति आवी। एक महर्षि अरविंद अने बीजा रविन्द्रनाथ। आ बन्ने कहू के बंकिमचंद्रे अपना जगत ने एक नवो प्रकाश आप्यो। बंगाली गद्य ने नवु परिमाण आप्यो अने ए जे समय जे दुर्गेश नंदिनी जे हती एना करताय वधारे लोकप्रिय थई आनंद मठ। ए आनंद मठ ना करताय आपने बद्धा ने एक एवं अद्भुत काव्य आप्यू वंदे मातरम। अने वंदे मातरम भारतना घेर घेर ए गूंजवा मांड्यू। केटलाक लोको आजनी तारीखे एम कहे छे के आमां सांप्रदायिकता छे अने एमां कोमी झेर ते भरेलू छे। एटले जुओ वंदे मातरम ने केटलीक जातिओ स्वीकारती नथी के आ अमे नहीं स्वीकारीए। अने गुजरातमां बहु जाणीती नहीं एवी बंकिमचंद्रनी एक नवलकथा देवी चौधराणी अने एमां अंते सर्जक कहे छे एक वार आव प्रफुल्ल एक वार आ देश आ समाज आ सामे आवीने उभी रही जा। जो एक वार आ समाज नी सामे मोह करीने कहे के हूँ नूतन नथी हूँ पुरातन छू केटली वार तो हूँ आवी छू तमे लोको मने भूली गया छो एटले फरी एक वार आवी छू परित्राणाय साधु नाम एम करीने लेखके तो कही दीधुं। हवे बंकिमचंद्रे एक रस्तो बताव्यो ए ज रस्ते बधाए चालवू एवं जरूरी तो न हतुं। एटले एमां आव्या रविन्द्रनाथ। रविन्द्रनाथनी प्रतिभा बहुमुखी कवि साहित्यना जेटला स्वरूपो ए बधा स्वरूपो मां रविन्द्रनाथ प्रसरी गया। अने कदाच अहीं बैठेलामां केटलाकने नहीं खबर होय पण रविन्द्रनाथनी कविताना दुनियामां जेटला अनुवाद थया एमां सौथी सारा अनुवाद गुजरातीमां थया। तो एक गुजराती तरीके पण आपणने थाय के आवी एक प्रतिभा गुजरातमां पण हती अने ए जे प्रतिभा ए प्रतिभाओ केम विकसती न गई एनो आपणने आजे ए थाय। भगत साहेबे मने बहु वार कह्युं के भाई बंगाळी शीखी लो तमने कोई बहु नुकसान नहीं जाए पण वडोदरामां नगीनदास पारेख ना मळे भोळाभाई पटेल ना मळे के अत्यारना शैलेश पारेख ना मळे एटले ए बंगाळी ना आवड्युं ते ना ज आवड्युं। એટલે
એમણે નવલકથા લખી 1910માં, આજે તો લગભગ 100 વર્ષ ઉપર વીતી ગયા ગોરા. અને રમણલાલ સોનીએ એનો અનુવાદ કર્યો અને એમના નિબંધોને જો સામે રાખીને જોઈએ, અકાદમીએ 2 ભાગ કર્યા છે રવિન્દ્ર નિબંધ માળાના, એ નિબંધોમાંથી જો પસાર થઈએ તો આપણને લાગે કે ગોરાના ઘડતરમાં આ નિબંધોએ પણ બહુ મોટો ભાગ ભજ્યો છે. હા, ક્યાંક ક્યાંક ચર્ચા વિચારણાઓ બહુ આવે, વિવાદો બહુ આવે, એટલે પેલી ગતિ સ્થિતિમાં ફેરવાઈ જાય, પણ એવું તો થયા કરે. એટલે 19મી સદીના 8મા 9મા દાયકાનું બંગાળી સમાજ એ અંગ્રેજોના ભારે પ્રભાવ હેઠળ, કલકત્તા હતું એને કારણે પણ આ બન્યું. આવા સમાજમાં માઇકેલ મધુસૂદન દત્ત આવ્યા, બંકિમચંદ્ર આવ્યા, રાજા રામમોહન રાય આવ્યા, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આવ્યા, અને એવા વિચારકો એવા સર્જકોની પરંપરામાં રવિન્દ્રનાથ આવ્યા. અને આજે ગોરા નવલકથા એ રચનાનો આરંભ નાયકથી નથી થતો, પણ નાયકના પ્રભાવમાં આવી ગયેલા વિનય નામના પાત્રથી થાય છે. અને એ વિનયની સામે એક સુચરિતા નામની સ્ત્રી યુવતી આવે છે અને એના ભારે પ્રભાવ હેઠળ એ વિનય પડી જાય છે. આટલું વાંચતા આપણને થાય કે આ વિનય અને સુચરિતા પ્રેમમાં પડશે, પણ એવું નથી થતું. એટલે આ તે સમયે બંગાળમાં તો 2 સમાજ હતા, એક બ્રહ્મો સમાજ અને બીજો હિન્દુ સમાજ. આ બંને વચ્ચે ભારે મતભેદ થયા કરે. અને નવલકથાનો નાયક ગોરા એ પ્રખર હિન્દુત્વવાદી, એટલે આજે આપણે કહીએ કે એક પ્રકારનું સાંપ્રદાયિક જનૂન આ ગોરામાં તો હતું, પણ નવલકથાના આરંભે આપણી આગળ રહસ્ય સ્ફોટ થાય છે. કેટલીક નવલકથાઓ રહસ્ય છેલ્લે કે, પણ રવિન્દ્રનાથ એમ માને કે નવલકથાનું રહસ્ય પહેલેથી જ કહી દઉં. એટલે એક આઈરિશ સ્ત્રી એ ઘોડાને જન્મ આપી અને મૃત્યુ પામે છે. એ ઘોડાને ઉછેર આનંદમયી નામની સ્ત્રી એ ઉછેરે છે પોતાના પુત્ર તરીકે, અને ઘોડા એમ જ માને છે કે આ મારી માં છે. અને એ ઘોડા કશું જ જાણતો નથી, પણ જેમ જેમ મોટો થાય છે તેમ તેમ એ માનતો થાય છે. એ કહે છે કે અમારા શરમ અને ગૌરવનું ધોરણ અમારું પોતાનું છે. જે દેશમાં અમે જન્મ લીધો છે તે દેશના આચાર વિચાર સત્તા શાસ્ત્ર અને સમાજને માટે અમે કોઈની પણ આગળ શરમાવાના નથી. અમારી મર્યાદાઓ પણ સ્વીકારીશું અને અમારી ગરિમા પણ અમે સ્વીકારીશું. રવિન્દ્રનાથની વૈચારિક આબોહવા પણ આવી જ હતી. એમણે પોતે પણ લખ્યું કે વણિક જાતિએ રાજ સિંહાસન પર બેસીને આપણને આ ધનદાસત્વના દારિદ્ર્યની દીક્ષા આપી છે. હવે આવો જે ઘોરા એના ઉપર
નારીનો પ્રભાવ સ્ત્રી વિશેના સંકુચિત ખ્યાલોમાંથી બહાર જો એને કાઢવો હોય તો એક યુતિ જોઈએ અને એ યુતિ એટલે સુચરિતા અને ગોરાની જે પાલક માતા હતી આનંદમયી એ તો બિલકુલ જુદા જ પ્રકારની એવી તેજસ્વી નારી રવિન્દ્રનાથે સરજી એ કહે છે માં કહે છે કે ખ્રિસ્તી હોવાને લીધે કે નીચ કુળમાં જન્મ્યો હોવાને લીધે હું કોઈનો તિરસ્કાર કરું તો ભગવાન તને પણ મારા ખોળામાંથી જૂઠવી લે એટલે હું માણસ છું અને સામાને હું માણસ જ માનું છું નવલકથાને ગતિ આપવા માટે તમારે શું કરવું પડે એટલે એ નવલકથામાં બીજી એક સ્ત્રીને પણ લાવવી પડે એટલે ઘોડાની સાથે જો સુચરિતા હોય તો વિનયની સામે લલિતા નામની એક યુવતીને મૂકે છે અને આ લલિતાનું વ્યક્તિત્વ એ એક રીતે જોઈએ તો વિદ્રોહી વ્યક્તિત્વ એ એમ માને કે વિનય તું ગોરાનો પડઘમચી છે અને ગોરાના પ્રભાવમાંથી બહાર આવીને તું દુનિયાને જો અને જો તું આ રીતે જોઈશ નહીં ને તો તું કશું કરી નહીં શકે એટલે આ પ્રકારનું વિનય અને લલિતા હવે ધારો કે તમારે સંઘર્ષ લાવવો હોય તો તમે શું કરો એટલે બે વિરોધી દ્રષ્ટિબિંદુ એને તમારે અથડાવવા પડે અને એ જે તમારા વિરોધી દ્રષ્ટિબિંદુઓ હોય એને વાચા આપવા માટે એવી વ્યક્તિઓ ઉપજાવવી પડે અને ગોરાની સામે અંગ્રેજોથી પ્રભાવિત થયેલા એવા તે એક હરાન બાબુ નામના માણસને મૂક્યા અને આ હરાન બાબુ ભારતીયોનો ભારે તિરસ્કાર પોતે ભારતીય હોય છતાં પણ અને આવા સંકુચિત વ્યક્તિત્વ ધરાવતા એવા હરાન સાથે સુચરિતાનું લગ્ન કદાચ ગોઠવાય આવી યોજના થાય છે પણ સુચરિતા એમાંથી બહાર નીકળી જાય છે અને હરાન બાબુને એમ થાય છે કે એ યુતિ જતી રહી એનું મને દુઃખ નથી પણ આખો સમાજ એ આપણને શું કહેશે એનું મને દુઃખ છે એટલે એ કહે છે કે નહીં આ યુતિને પાઠ ભણાવવા જોઈએ હવે એ પાઠ કેવી રીતે ભણાવે એટલે એ વિચારે છે કે શું કરવું પણ જ્યાં બે ભેગા થાય ત્યાં અગ્નિ અને પાણી એવી રીતે ભેગા થાય અને બંનેના દ્રષ્ટિબિંદુઓ સાવ રામ રાવણ જેવા થઈ જાય એટલે લલિતા પોતાના પ્રિયને કહે છે કે દુનિયાનું કામ તમારી સાથે જ અમે પણ ચલાવીશું જો આ 1910ની વાત છે નહીં તો અમે તમારે માથે બોજો થઈને રહીશું એવી જ રીતે સુચરિતા પણ કહે છે કે જેમની આખી દુનિયા એક બે કુટુંબમાં જ સમાઈ જતી હોય તેઓ કદી સંપૂર્ણ માનવી ના બની શકે અને સંપૂર્ણ માનવી ન હોવાને કારણે પુરુષના સર્વ કાર્યોને નષ્ટ ભ્રષ્ટ કરી નાખે એટલે આપણે થોડાક વધારે વ્યાપક બનવું જોઈએ એટલે ભારતવર્ષ એ શું છે એની એક ઓળખ
તમારે કરવી પડે. અને ગોરા સુચરિતાને કહે છે કે હિન્દુસ્તાનની બારીમાંથી તમને સૂરજના દર્શન થશે, એને માટે દરિયા પાર જઈ અને ખ્રિસ્તી દેવળની બારીમાં જઈને બેસવાની જરૂર નથી. રવિન્દ્રનાથ થોડા વાચાળ પણ બને છે અને વાચાળ બનીને શહેરીકરણ અને યાંત્રિક સંસ્કૃતિ એની પણ ટીકા કરે છે. અને નવલકથામાં લખે છે કે તે વખતે કલકત્તાની ગંગા અને ગંગાના કાંઠા પર જળે અને સ્થળે લોભી વણિક સભ્યતાની લાભ લોલુપ કુરૂપતાનો હુમલો થયો ન હતો. હજી કાંઠા ઉપર રેલના પાટા નખાયા ન હતા અને પાણી પર પુલની બેડીઓ નહોતી પડી. એટલે આ ભૂમિકા ગોરાના અભિગમને પણ બદલે છે. અને ગોરા તો શું હતું કે પોતાની પ્રવૃત્તિમાં એવો પૂરક બની ગયો હતો, પરોવાઈ ગયો હતો, એને પ્રકૃતિ જોવાનો સમય જ ના મળ્યો. અને એ પ્રકૃતિ એને જ્યારે જોઈ ત્યારે એને લાગે છે કે મારું આખું અનુભૂતિ જગત બદલાઈ ગયું. અને એના મૂળમાં એને અભિજ્ઞાન થાય છે. નવલકથા પૂરી થાય ત્યાં સુધી કેટલા બધા અભિજ્ઞાન થયા. ગોરાને પોતાના જન્મનું અભિજ્ઞાન થયું, સમાજનું, દેશનું અભિજ્ઞાન થયું, અને વિશેષ તો નારી વિશેનું અભિજ્ઞાન. એણે કહ્યું કે આપણે દેશને માતૃભૂમિ કહીએ છીએ, પણ એ દેશની નારી મૂર્તિનો મહિમા પ્રત્યક્ષ ન કરીએ, બુદ્ધિ શક્તિ અને કર્તવ્ય જ્ઞાનની ઉદારતાપૂર્વક આપણે જો સ્ત્રીઓને પૂર્ણ પરિણત સહજ ભાવે ન જોઈએ, આપણા ઘરોમાં જો આપણે કેવળ દુર્બળતા, સંકુચિતતા અને અપક્વતા જ જોતા હોઈએ, તો કદી આપણે દેશનું સાચું ઉજ્જવળ દર્શન કરી શકવાના નથી. અને એટલે જ તે આ રીતે બંને સ્ત્રીઓ આગળ વધતી જાય છે અને સમાજના વિરોધ હોવા છતાં પેલી લલિતા તો શાળા ચાલુ કરે છે અને સુચરિતા પણ માને છે કે છેવટે તો આ ગોરાને મારી પાસે આવવું જ પડશે. આ અભિજ્ઞાન, આ અભિમાન પણ છે. અને ગોરા પણ કબૂલે છે કે હું પુરુષ બહુ તો મહેનત કરી શકું, પણ તમારા વગર દીપ સળગાવીને એનું વરણ કોણ કરશે. એટલે છેવટે ગોરા અને સુચરિતા એ જોડાય છે. હવે 19મી સદીના ઉત્તરાર્ધમાં ભારતની કેટલીક ભાષાઓને સ્વતંત્ર દરજ્જો મળ્યો ન હતો. ઓરિસ્સામાં ઉડિયા ભાષાને બદલે બંગાળી ભાષાનું વર્ચસ્વ હોવું જોઈએ એવો દુરાગ્રહ નવલકથાકાર ફકીર મોહન સેનાપતિને ખૂચ્યો કે બંગાળી ભાષા આપણા ઉપર સવાર કેમ થાય. તેમણે ઔપચારિક શિક્ષણ માત્ર 2 ધોરણનું અને 2 ધોરણનું શિક્ષણ લઈને જાત મહેનતે સંસ્કૃત, અંગ્રેજી, ગણિત અને ગણિત એટલે પણ શું જેને આપણે ત્રિકોણમિતિ કહીએ છીએ એ ત્રિકોણમિતિ સમેતનું જ્ઞાન એણે મેળવ્યું. અને પૂર્વ ભારતમાં જમીનદારી પ્રથાને કારણે પ્રજા પરાપૂર્વથી શોષણખોરીનો ભોગ બની હતી. એક અથવા બીજા કારણે
ને જમીનો છૂટવાઈ જતી હતી. આ બધાના સાક્ષી બનેલા એવા ફકીર મોહન એને કહ્યું કે મારી સામે જે વાસ્તવ છે એને હું વાચા કેમ ન આપી શકું. એટલે એણે તે છ માન આઠ ગુઠા નામની નવલકથા લખી. ગુજરાતી અનુવાદ મીરા ભટ્ટે કર્યો. અને આ સમયગાળામાં ભારતમાં બધી ઇતિહાસ કથાઓ અને સાહસ કથાઓ જોવા મળતી હતી. એટલે એને બદલે એક નવો ચીલો ફકીર મોહને પાડ્યો અને પોતાની નવલકથા એ છીછરી ના બને એટલે એમણે વ્યંગ પ્રધાન વ્યાજસ્તુતિ એનો આધાર લીધો. અને એનો આધાર લઈ અને એમણે પાત્રો ઊભા કર્યા. એક પાત્ર, મુખ્ય પાત્ર મંગરાજ જમીનદાર, બધાને લૂંટીને પોતાને સમૃદ્ધ કરવામાં માંગનારો. અને એના જીવનમાં બે સ્ત્રીઓ હતી. એક અતિ ઉન્મત્ત તરંગીની નાગણના જેવી માખી ચૂકી ચાલવાળી રહસ્યમયી કાંઠાને પણ ન ગણકારતી એવી ચંપા, અને બીજી હતી અંતઃસ્રોતા પુણ્ય સલીલા કુરપાવની ફલગુ એમની પત્ની. એટલે આ જે નવલકથા, એ નવલકથાના કેન્દ્રમાં મોટે ભાગે તો મંગરાજ અને ચંપા છે. પેલી તો પતિ તો બિચારી પ્રાર્થના કર્યા કરે પણ એની પ્રાર્થનાનું કશું વળે નહીં. એટલે આ બંને ભેગા થઈ અને એક યોજના કરે છે. એમાં એક કલ ખેડૂત મજૂર દંપતી આવે છે, એક સારિયા નામની સ્ત્રી એની સંતાન છે. એટલે એને સંતાનની લાલચ આપીને એને નીચો વિખાડે છે અને પરિણામે સારિયા તો મૃત્યુ પામે છે. અને એ મૃત્યુ પામે છે પણ મંગરાજને હૃદયમાં ખૂંચે છે એનું મૃત્યુ. એટલે પોતે જ્યારે મરણ પથારીએ પડ્યો છે ત્યારે પેલી સારિયા આવીને મારી જમીન આપો, મારી જમીન આપો એમ કહે છે. એટલે જેને આપણે કવિ ન્યાય કહીએ એ કવિ ન્યાય ચૂકવાઈ ગયો. આપણા સરસ્વતી ચંદ્ર એનો પહેલો ભાગ 1887માં, એના બે વર્ષ પછી 1889માં ચંતુ મેનનની ઇન્દુલેખા પ્રગટ થઈ. ઈસવીસન 1890માં એટલે બીજે જ વર્ષે એનો અંગ્રેજી અનુવાદ પણ થઈ ગયો. ઇન્દુલેખા નવલકથા પાછળ એમની ઈચ્છા એ હતી કે મારી પત્ની એવું માને છે કે અંગ્રેજી નવલકથામાં જે પ્રકારની નાયિકાઓ છે એવી નાયિકાઓ આપણે ત્યાં કેમ ન હોય. અને લેખક પોતે પણ એમ કહે છે કે મારા જે વાચકો છે એ વાચકોને હું એક એવી નારીનો પરિચય કરાવવા માગુ છું કે જે સ્ત્રી એની જેમ જો બધી સ્ત્રીઓ જીવતી થાય તો સેંકડો આવી નાયિકાઓ તૈયાર થઈ શકે, આવું એના મનમાં છે. એટલે પાણીકર નામના એક લેખક અને એમણે હિન્દુ લેખાના હિન્દી અનુવાદની ભૂમિકામાં લખ્યું કે કુલીન અને શિક્ષિત નાયર સ્ત્રીઓના દર્પ, સ્વાશ્રય વૃત્તિ, વાતચીત કરવાની તેમની આકર્ષક રીતભાત, સુંદર નજર આ બધાનો સરવાળો કરી ચંતુ મેનને પોતાની હિન્દુ લેખાનું સર્જન કર્યું છે. હવે આ હિન્દુ લેખા એ પણ
पहला मातृ प्रधान समाज नी नायिका એટલે પોતાના ઘરમાં દાદા અને પોતાનો પિતરાઈ ભાઈ એ રહેતા હતા. આ બંને ભાઈ બહેન એકબીજાના પ્રેમમાં પડ્યા. એ જમાનામાં તો નાયર સ્ત્રીઓમાં આ બધું ચાલતું હતું, પણ દાદાને આ ઈચ્છા ન હતી. શરૂઆતમાં હા પાડી, પણ પાછળથી ના પાડી. અને એનું લગ્ન કોઈ ધનિક એવા એક પુરુષ સાથે કરવું એવું નક્કી કર્યું. અને પેલો ધનિક એને ઇન્દુલેખાને મળવા આવે છે ત્યારે ઇન્દુલેખા એને એવો પાત્રો પાણી પાત્રો કરી નાખે છે. એટલે પેલો કહે છે કે આ મારે ના ચાલે. અને પણ એને એક ડીંડવાનું તો ચલાવ્યું કે હું ઇન્દુલેખાને પરણીને મારે ગામ જઈ રહ્યો છું. એટલે પેલો જે નાયક હતો એનો પ્રિયતમ એ નિરાશ થઈ અને ભારત ભ્રમણ કરવા નીકળે છે. તો આ ભારત ભ્રમણ એ એક વિશિષ્ટ એવું એક દર્શન છે. આપણા બધા જ પ્રાચીન નાયકો ભ્રમણ કરવા નીકળે છે. વિદ્યાર્થી હતા તે અનુભવાર્થી થવા માગે છે અને એ નીકળી પડે છે. અને પછી એ બંનેનું મિલન થાય છે. એ સંવાદો વધારે છે એટલે કેટલાકને પ્રશ્ન થાય આ નવલકથા છે કે નાટક છે. હવે પરંપરાગત જીવનનો આંશિક પણ પરિચય જેને હોય તે એક નવલકથા ગુજરાતી અનુવાદ છે ધરતી ખોળે પાછો વળે. મનાલી મને કહ્યું, શિવરામ કારંત એની નવલકથા. અને એ જે નવલકથા એ નવલકથા એનો અનુવાદ મને ખબર નહીં કે આ માણસ તે અનુવાદક પણ કરી શકે છે, અનુવાદ પણ કરી શકે. પ્રભાકર મંગળ વેઢેકર એટલે આ આવો માણસે એનો અનુવાદ કર્યો. એટલે એ નવલકથામાં ત્રણ પેઢી મૂકી અને ત્રણ પેઢી મૂકીને એમણે છેક ગાંધી સુધી આવ્યા. અને કૃતિનો ઢાંચો એ પરંપરાગત ગતિ રેખાહીન, એક બે ત્રણ ચાર પાંચ એ પ્રમાણે ચાલે. અને ત્રણ પાત્રો આપણી પાસે આવ્યા. એક પાર્વતી એટલે પાર્વતી, બીજી એની વિધવા નણંદ સરસ્વતી, અને ત્રીજો એનો વર પાર્વતીનો વર રામ અયતાળ. હવે આપણે જ્યારે વાંચીએ ત્યારે થાય કે આ પ્રકારની મહેનત કરવાની. તમારે ખેતરમાં પાણી લાવવું છે તો પાણી કેવી રીતે લાવો? કોઈ કેનાલ ન હતી એટલે તળાવમાંથી ડોલો ભરી ભરી અને ઊંચકી ઊંચકી અને ખેતરમાં રેડવાનું. તમારે કાંપ પાથરવો છે તો નદી કાંઠે જાઓ અને એના તગારા ભરી ભરીને કાંપ લાવો. તમારા ઘરને ચોખ્ખું કરવું છે તો પેલું લીપણ હોય એને પણ વૃક્ષના પાંદડા ઘસી ઘસીને ચમકતું બનાવવાનું. અને શાકભાજી ના મળે તો માઇલો દૂર ચાલી અને આંબા પર જાઓ અને કેરીઓ તોડીને પાછા આવો. આવી પરિસ્થિતિ. અને એમાં રામભાઈ અયતાળ પતિ એકદમ મીંઢો. એને બધાએ કહ્યું કે ભાઈ તમારી પાર્વતીને તો સંતાન નથી એટલે એ વાંઝણી. પણ કે હું વાંઝ્યો નથી એટલે હું તો સંતાનને જન્મ આપી શકું. એટલે કોઈ કરતા કોઈને કયા ગાછ્યા વિના એ પરણી આવે છે.
बनी सके अपने प्रश्न थाय के कोई नहीं कहवानू नहीं पोतानी बहन ने नहीं कहवानू पति ने तो ना कहे पर बहन ने नहीं कहवानू नहीं कहे अने लई आवे छे अने ए जे लई आवे छे એનાથી એને એક દીકરો થાય છે એ દીકરો એટલે બીજી પેઢી એનું નામ આમ હતું લક્ષ્મી નારાયણ પણ નવલકથામાં એને લચ્છો લચ્છો કહે એટલે આપણે લુચ્ચોમાં અને એ જે લચ્છો એ પૂરેપૂરો દુષ્ટ એટલે એનું પણ લગ્ન થાય છે અને એ લગ્ન કરીને એ જે સ્ત્રીને લઈ આવે છે એ જાણે પેલી પાર્વતીનો પુનરાવતાર અને એમ કરીને આ વાત આગળ ચાલે છે અને એનું સંતાન એટલે ત્રીજી પેઢી અને એ ત્રીજી પેઢીનો જે યુવાન છે એ યુવાનને થાય છે કે હું મારી જાતને નગરમાં ગોઠવી નહીં શકું એટલે મારે પાછા વળવું પડે એટલે આપણે ત્યાં પેલું ગોવિંદનું ખેતર હતું ને એવી રીતે એ પાછો આવે છે અને પછી એમની દુનિયા શરૂ થાય છે અને એનું લગ્ન જે સ્ત્રીની સાથે થાય છે એ સ્ત્રીનું નામ સરસ્વતી એટલે કે રામ રહીતાની વહુ એ સરસ્વતી એ જ જાણે કે અહીં સરસ્વતી બનીને આવી હોય એવું લાગે હવે એક નવલકથા જેના વિષય વસ્તુ સાથે કદાચ આપણો નૈતિક જે આગ્રહ છે ને એને ના સ્વીકારે કારણ કે આપણે જરા શુદ્ધિ બુદ્ધિમાં માનનારા એક નાયક છે પ્રાણેશ આચાર્ય નામના અને એ નાયક પોતાની કસોટી કરવા માંગે છે હું કેવો સંયમી છું એટલે એક અપંગ સ્ત્રીને પરણી લાવે છે 20 વર્ષ સુધી એની બધી સેવા ચાકરી કરે છે હવે નવલકથા જે દિવસે શરૂ થાય છે એ દિવસે એક દુર્ઘટના બની એક નારાયણપ્પા નામનો બ્રાહ્મણ પણ બધી રીતે ભ્રષ્ટ અબ્રાહ્મણ એનું મૃત્યુ થયું અને બ્રાહ્મણોમાં રિવાજ એવો કે જ્યાં સુધી એને અગ્નિ સંસ્કાર ન આપો ત્યાં સુધી તમારાથી ખવાય નહીં એટલે તમે શું કરો કે કોઈ બ્રાહ્મણ તૈયાર નથી થતા આવા દુષ્ટને અમે એને અગ્નિ સંસ્કાર કરવા જઈએ એટલે પેલી આ દુષ્ટ પાત્રની પ્રિયતમા એ ચંદ્રી એ ચંદ્રી પેલા પ્રિયતમે જે ઘરેણા આપેલા એ બધા પ્રાણેશાચાર્યને આપી દે છે આ લો આ ઘરેણા હવે તમારે જે કરવું હોય તે કરો આ ઘરેણા આવ્યા કે બ્રાહ્મણોની મતી ફરી પેલો કે હું લઉં પેલો કે હું લઉં અને એમ કરીને તે બ્રાહ્મણો તે ભેળવાઈ પડ્યા આ જે નારાયણપ્પા એ નારાયણપ્પા એક રીતે જોવા જઈએ તો પ્રાણેશાચાર્યની પ્રતિમૂર્તિ અને એ જે નારાયણપ્પા એ નારાયણપ્પા જાણે કે બધામાં પ્રવેશ્યો હોય કારણ કે બધા બ્રાહ્મણોને એમ લાગે કે આપણી સ્ત્રીઓ તો કેવી દુબળી પાતળી છે અને આ જે પછાત જાતિની સ્ત્રીઓ છે એ કેવી રૃષ્ટપુષ્ટ છે એમને જ કેમ ના ભોગવવી એટલે આ વિચાર એ ફાલે છે અને એમાં નગરમાં પ્લેગ ફાટી નીકળે છે પ્લેગ આવે એટલે તરત આપણને આલ્બેર કામુ યાદ આવે એની નવલકથા પ્લેગ
એ યાદ આવે. અને પછી પેલી પત્નીનું પણ મૃત્યુ થયું એટલે એને સ્મશાનમાં બાળી આવ્યા. અને આ નાયક સ્મશાનમાંથી ઘેર જવાને બદલે એ બહાર નીકળે છે અને ભટકતા ભટકતા એને પેલી ચંદ્રી મળે છે અને ચંદ્રી સાથે એનો સમાગમ થાય છે. અને તે વખતે એને લાગે છે કે હું મારી માના ખોળામાં સૂતો છું અને આકાશમાં વશિષ્ઠ અને અરુંધતી એના તારાને જુએ છે. અને એમ કરીને એ કહે છે કે ચાલો, મારો જન્મ સુધરી ગયો. અને એ તરત જ તે ત્યાંથી પણ ઘેર નથી જતો. એને રસ્તામાં એક યુવાન મળે છે અને એ યુવાન એને શહેરમાં લઈ જાય છે. અને શહેરમાં જઈ અને એક પદ્માવતી નામની વારાંગનાનો ભેટો કરાવે છે. એટલે એક બાજુ ચંદ્રી, એક બાજુ પદ્માવતી, એ બંનેને લઈને, એ બંનેની સ્મૃતિઓ લઈને પ્રાણેશાચાર્ય ઘેર આવે છે. અને એનો જાણે કે નવ સંસ્કાર થાય છે. એટલે આ નવ સંસ્કાર સાથે આપણે સંમત થઈએ પણ ખરા અને ના પણ થઈએ, પણ જેને પૂર્ણ જીવન જીવવું હોય એને પંચેન્દ્રિયોનો અનુભવ કરવો પડે. એ આપણા કાંતના વસંત વિજયમાં પણ આવ્યું. એટલે આજે નાયક હવે જાણે કે સંસ્કારી બન્યો. એટલે નવલકથાનું નામ પણ સંસ્કાર પાડ્યું. હવે ગુજરાતી નવલકથા એનો પહેલો પ્રયોગ કરણ ઘેલો. અને કરણ ઘેલો જ્યારે આવી ત્યારે આપણને તો કહેવામાં આવ્યું કે રસેલ સાહેબના સૂચનથી આ નવલકથા મેં લખી. હવે રસેલને કે બીજા અંગ્રેજોને કંઈ જ ખબર નહીં હોય કે આપણી ભાષામાં જેન ઓસ્ટિન, શાર્લોટ બ્રોન્ટી, એમિલી બ્રોન્ટી, રિચાર્ડ સર, ચાર્લ્સ ડિકન્સ આ બધા થઈ ગયા. એટલે એ બધાને બાજુ પર મૂકીને એમણે તો આ કરણ ઘેલોના લેખકને સૂચ્યું કે તમે આ વોલ્ટર સ્કોટ જેવી નવલકથા આપણને લખી આપો. અને એ નવલકથા લખી એના અંતે આપણી રાષ્ટ્રીયતા એ ન સ્વીકારે એવું નંદશંકર કહે છે કે અંગ્રેજના એક છત્ર નીચે સઘળું ગુજરાત આવી ગયું. પરમ કૃપાળુ ઈશ્વરની ઈચ્છાથી એ પરદેશી લોકોના હાથ નીચે આ પ્રાંત મોટો થશે. પાછું કોઈ ગુજરાતી જુદી જ રીતનું નામ કાઢશે. વિદ્યા, કળા, સુધારો સઘળે પથરાઈને આ રળિયામનો પ્રાંત ઈશ્વરની વાડી, લક્ષ્મીનું ધામ અને સદગુણનું સ્થાન થઈ પડશે. હવે આ આપણા કવિએ પણ કહ્યું કે દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતા પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન. તો આ રીતે અંગ્રેજોનો મહિમા કે આપણે સ્વીકારીને ચાલ્યા હતા. હવે આ સમયે એક નવલકથાકાર આવ્યા 1887માં. એટલે નવલકથા લખી 1887માં સરસ્વતી ચંદ્ર પહેલો ભાગ.
હવે કરણ ઘેલો અને આ એ બે વચ્ચે 20 વર્ષનો ગાળો. પણ મને થયું કે આ 20 વર્ષનો નહીં 100 વર્ષનો ગાળો હોવો જોઈએ. ગુજરાતી ગદ્ય આટલું બધું સમૃદ્ધ બની જ કેવી રીતે શકે? તમે જે લોકો અધ્યાપકો હોય એમને તો ખ્યાલ કે ડાયાભાઈ દેરાસરીએ 60ના સાહિત્યનું દિગ્દર્શન નામનો એક ગ્રંથ લખ્યો હતો અને એ ગ્રંથમાં તે બધા નમૂનાઓ આપ્યા હતા કે ગુજરાતી ગદ્ય કેવું અને હવે કેવી રીતે આવ્યું. એટલે ગોવર્ધન રામ એમની આગળ તે આ પ્રશ્ન આવ્યો કે હવે મારે શું કરવું. એટલે એમને માન્યું કે મારે લોકો સુધી પહોંચવું છે. અને લોકો એમના બે શબ્દો બહુ જાણીતા છે, મનોહર અને મનોભર. લોકોને મનોહર જોઈએ છે પણ મારે મનભર આપવું છે. અને એ મનભર આપવાને માટે ગોવર્ધન રામ આગળ ચાલે છે. હવે જુઓ, એ સમયે ભાસ નહીં, એ સમયે મોહિંજો દરો નહીં, એ સમયે ફ્રોઇડ નહીં. અને ગોવર્ધન રામ આ માનવ મન માનવ ચિત્ત એને ઢંઢોળે છે. હમણાં જ એક અધ્યાપકને મેં કહ્યું કે ગુજરાતમાં મનોવિજ્ઞાન શીખવાડતા કેટલા બધા લોકો છે અધ્યાપકો, એમાંના કોઈને મન ના થયું કે ગોવર્ધન રામે પાત્રનું શું કર્યું, એના મનોજગતમાં આપણને કેવી રીતે લઈ ગયા, એ કશું જ એ આપણને કહ્યું નહીં. અને બીજું, ગોવર્ધન રામની એક ઈચ્છા શું હતી એ એમણે તો નક્કી કર્યું. એમની ઈચ્છા પણ હતી કે હું કુમુદ સાથે પરણું, પણ કુમુદ ના પાડે છે કે ના, હું પરણી ના શકું, હું સાધ્વી જ રહીશ. એટલે પછી કુમુદ નહીં તો કુસુમ, કુમુદની નાની બેન, એની સાથે એનું લગ્ન થાય છે. અને નવલકથાના છેલ્લા ભાગમાં એક અદ્ભુત ઘટના બની. કથા વાર્તા છે, ઘરમાં સરસ્વતી ચંદ્રને થાક લાગ્યો એટલે ઊંઘી ગયો અને સપનામાં એ પોતાની પત્નીને કહે છે કે જો જ્યાં સુધી ભૂખ્યાને રોટલો ના મળે, પહેરવાને કપડું ના મળે, ત્યાં સુધી આપણે આ બધું શું, આપણે કશું જ નથી જોઈતું, આપણે સાદાઈ સ્વીકારવાની. હવે જુઓ, ગાંધી કે વિવેકાનંદ ન હતા તે સમયે, અને તે સમયે ગોવર્ધન રામ આવીને આ વાત કરે છે એટલે આપણને થાય કે એમની ચેતના એ કયા પ્રકારની હશે એ આપણે વિચારવું પડે. અને એ જે ગોવર્ધન રામ, એ ગોવર્ધન રામ એમ કહે છે કે આપણી પ્રજા, આપણો દેશ, આપણો કાળ, આપણા આચાર વિચાર અને આપણા અધિ ઉપાધિ એ સર્વના વર્તમાન ચિત્ર વચ્ચે ઊભા રહીને આપણી ભાવિ પ્રજાનું એ જ વિષયોના રંગથી ભરેલું કલ્પિત ચિત્ર આલેખવું એ આ કથાનો એક વિશિષ્ટ ઉદ્દેશ છે. પણ પ્રશ્ન એ આવેલો ગોવર્ધનરામ આગળ પણ કે લક્ષ્મી વિના અને સ્ત્રી વિના તમે શું કરી શકો? એટલે લક્ષ્મી તો હતી, એટલે સ્ત્રી જોઈએ. એ કઈ રામનો જમાનો ન હતો કે સીતાની સુવર્ણ પ્રતિમા કરાવી અને બાજુ પર બેસાડીને યજ્ઞ કરે. એટલે એમણે કુસુમને પસંદ કરી
અને કુસુમ એનું પછી શું થયું એ ગોવર્ધનરામ આપણને કહેતા નથી. આપણે એમ માનીએ કે સર્વે જના સુખીનો ભવંતુ એમ માનીને આપણે એ આશા રાખવાની. હવે એ જમાનામાં જે પાછળ આવે નવલકથાકાર એને મૂંઝવણ થાય કે આ ગોવર્ધનરામ આપણી આગળ છે અને આપણે શું કરીશું. આપણે જો એના માર્ગે ચાલીશું તો આપણે પતી જઈશું. એટલે એમણે શું કર્યું, મુનશી એણે કહ્યું કે ના, હું ઐતિહાસિક નવલકથાના માર્ગે જઈશ. અને ઐતિહાસિક નવલકથાના માર્ગે એ કેમ ગયા, કારણ કે એમાં રેખાઈત ગતિ હતી, એ મુનશીને અનુકૂળ હતી. અને એમણે પણ ઇતિહાસનો ભારે અભ્યાસ, એટલે એમણે જોયેલું કે આ 400 વર્ષમાં પશ્ચિમની પ્રજાએ આપણું નખો જ વાળી દીધું છે. અને એ નખોદમાંથી જો બહાર આવવું હોય તો ભારતીય પ્રજાને પોતાના સમૃદ્ધ ભૂતકાળ એના તરફ જવું જોઈએ. એટલે બધી નવલકથાઓ એ રીતે આપી. અને એમ કરતાં કરતાં એમણે તે કૃષ્ણાવતાર નામની નબળી નવલકથા પણ આપી. અને એ કૃષ્ણાવતારની સામે મને બહુ આનંદ થયો. મારા હાથમાં વર્ષો પહેલાં આવેલી ફરી અત્યારે પાછી આવી રઘુવીર ચૌધરીની ગોકુળ, મથુરા અને દ્વારકા, આ નવલકથા ત્રણેય એને આપણા ભારતીય સંસ્કારને એવી ઊંચાઈએ પહોંચાડ્યો કે આપણને થાય કે આ અદ્ભુત કાર્ય આપણી પછીની પેઢી કેમ ઉપાડી ન લે. એમ કરતાં કરતાં આગળ ચાલો, પછી દર્શક આવે, દર્શકને એમની કેટલીક અંગત મર્યાદાઓ પણ ન રહે. એ દર્શક અસ્તિત્વવાદને કે એબ્સર્ડને સ્વીકારે નહીં, એ તો એમ જ માને કે આ બધું ધજિંગ છે. અને એટલે એમણે તે પોતાની રીતે નવલકથા લખી. અને જો તમે બેન હર નામની ફિલ્મ જોઈ હોય તો બેન હરમાં જે પ્રકારની પેલી રથ દોડ બતાવી છે એને તપી જાય એવી રમતો દીપ નિર્માણમાં છે. એટલે આપણને થાય કે આ દીપ નિર્માણ એનું જે આ પાસું હતું તે આપણા લોકો કદાચ જોઈ જ ન શક્યા. અને એ આખરે તે આ ચીલો એ બંધ રહી ગયો, આપણે બાજુ પર મૂકી દીધું. તો આ નિમિત્તે થોડી વાતો કરી શક્યો. મેં રાજેન્દ્રભાઈને કહેલું કે જે નવલકથાઓ મેં વાંચી હશે એની જ હું વાત કરીશ, બીજાની વાત હું નહીં કરું. એટલે ઘણું બધું લખાવ્યું છે, ઘણી બધી નવલકથાઓ વિશે પણ લખાવ્યું છે, પણ આપણે જ્યાં સુધી વાંચી ન હોય ત્યાં સુધી એની વાત કરવાનો કોઈ અર્થ પણ નથી. એટલે આ નિમિત્તે ફરી પાછા આ જગતમાંથી પસાર થયા એનો એક આનંદ છે. અને આનંદ સાથે હું વિરમું છું. નમસ્કાર. તમારા કાકાના ઘરે જ જવાનું છે, ફોન કરને. હા, શિરીષભાઈ આપણને એક યાત્રાનો અનુભવ કરાયો, અને સાહિત્ય અને સંસ્કૃતિ યાત્રા ભારતીય સંદર્ભે, અને એ રીતના એમનો અભ્યાસ અને એમનું ઇન્ટરપ્રિટેશન બંને આપણને પ્રાપ્ત થયું. હું ટ્રસ્ટ વતીથી એમનો ખૂબ અંતઃકરણપૂર્વક આભાર માનું છું, અને આપ સૌ અહીંયા ઉપસ્થિત રહે એના માટે આપ સૌનો પણ આભાર વ્યક્ત કરું છું. હવે 24 ડિસેમ્બર 2022ના રોજ ફરીથી આપણે મળીશું, એટલે કે ત્રીજું કાઠું. અને એમાં સાહિત્ય અને વાસ્તવ
विदेशी साहित्यना संदर्भे ये व्याख्यान आपणे सांभळीशुं अने त्यां सुधी आपणे सौ श्रीषभाईनो आ जे जे भाथू छे એમાં આપણે પસાર થતા રહીશું. લેખ જરા મોડો મળ્યો હતો ને એટલે એ બધું ગોઠવાયું નહીં, એ તો આમ મન હતું કે એની આવી એક બુકલેટ પણ બનાવીશું, પણ તો હવે એવું નક્કી કર્યું છે કે આ તમામ ચાર વ્યાખ્યાનું વર્ષ અંતે કમિટી નક્કી કરે એમ એક પુસ્તક રૂપ પણ આપીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.